Good morning, Mrs. Igloshno. How are you? I hope you are fine. Ajhe apne Hindi Standard 8 ma Chapter 8 First ma munai Karnu chhe Te chalo apne agar Thoriye Part ma shu chhe To ke tamne naam part na naam upar thi Khyal aavi gayo hase Hase ke hasna munahe Atle aa part ma shu chhe To ke hasvanu chhe Hasvanu kya hu To ke ukhana hoy મજા આવે એવા ઉખાણા હોય એટલે તમે બધાને મજા જ આવે તો આ પાઠમાં આપણે ઉખાણા જ ભણવાના છે બરાબર ચલો ચુટકુલે હાસ્ય એવં વ્યંગ વિનોદ કા એક સશક્ત માધ્યમ હે ચુટકુલે માધ્યમ છે હસવાનું એમ કહે છે ચુટકુલે કા પ્રમુખ ગુણ યહ હોતા હૈ કે ઉસકા સ્વરૂપ છોટા ઔર સમાજ છોટે છોટે હોતે હૈ ચુટકુલે કોને કહેવાય તો કે એનું સ્વરૂપ નાનું હોય પણ એમાં જાણવા જેવું ઘણું હોય અને આપણે ખૂબ હસવું આવે અને ચુટકુલે હોય એની લાંબું ન હોય બે ત્રણ લીટીનું હોય એને ચુટકુલે કહેવાય ચુટકુલે પઢને ઔર સુનને સે હમારા તનાવ દૂર હોતા હૈ ઇસ દ્રષ્ટિ સે ચુટકુલે તનાવ દૂર કરને કા સશક્ત માધ્યમ હૈ બરાબર હાસ્ય વિનોદ હમારા જીવન કા ક્યા હૈ મહત્વ અંગ હૈ હસવું આપણા જીવન માટે જરૂરી છે ઇસકે કેવલ નહીં ઇસે કેવલ મન હી નહીં બદલતા બરાબર સ્વાસ્થ્ય ભી અચ્છા રહેતા હૈ જો હસવાથી મન તો પ્રફુલ્લિત રહે છે બરાબર પણ આપણું સ્વાસ્થ્ય પણ સરસ તંદુરસ્ત રહે છે ખુલકર હસના એક વ્યાયામ હૈ વ્યાયામ એટલે કસરત છે ખુલીને હસવું એ એક કસરત છે તે કરવાથી આપણું શરીરનું સ્વાસ્થ્ય છે એ સારું રહે છે ચલો હવે આપણે આમાં જે ચુટકુલ આપે છે એનું હિન્દી કરીએ અને ગુજરાતી અનુવાદ પણ કરીએ ચલો ચૂહા હાથી કે પાસ ગયો ઓર બોલ હાથી દાદા હાથી દાદા કે આપ મુજે આપકી લુંગી દો દો દિન કે લિયે દોંગે સુ પેચે ચૂહા એટલે ઉંદર ઉંદર હાથીની પાસે જાય છે અને કહે છે હાથી દાદા તમે તમારી લુંગી મને બે દિવસ માટે આપશો હાથી કહે તું ઉસકા ક્યા કરોગે હાથી એને પૂછે છે કે તું એનું શું કરશે ચૂહા મેરે બેટે કી શાદી હૈ ઇસમે તંબુ લગાના હૈ શું કહે છે ઉંદર કે મારા છોકરાની મારા બાળક દીકરાની સગાઈ છે તો મારે તંબુ બાંધવા માટે જોઈએ છે બરાબર ચલ બીજું પતા નહીં લોગ મહિનો મહિનો બિના નહાય કેસે રહેતે હૈ કે છે કે માલૂમ નહીં ખબર નહીં કે બધા મહિનો મહિના સુધી લાયા વગર કેમ રહી શકે છે મુજે તો 28 દિન બે દિન હી ખુજલી હોને લગતી મને તો 28 દિવસમાં જ ખંજવાડાવા લાગ્યો તો મહિનો પૂરો નથી કરી શકતો એમ ત્રીજું ગ્રાહક આપકે પાસ ટૂથબ્રશ હૈ ગ્રાહક છે એટલે કે જે ખરીદ કરવા જાય છે એને ગ્રાહક કહેવાય બરાબર તો એને પૂછે છે કે તમારી પાસે ટૂથબ્રશ છે એમ બ્રશ છે બ્રશ દુકાનદાર બ્રશ નહીં હૈ પેસ્ટ હૈ દુકાનદાર કહે છે બ્રશ નથી પણ પેસ્ટ છે પેસ્ટ એટલે જે આપણે બ્રશમાં લગાવી એને ટ્યુબ જે આવે ને બ્રશ દાંતે બ્રશ વાળીએ ને ગ્રાહક અચ્છા આપકે પાસ પાવડર હોગા દુકાનદાર પાવડર નહીં ક્રીમ હૈ દુકાનદાર શું કહે છે પાવડર નથી પણ ક્રીમ છે મોઢે લગાવવાનું ગ્રાહક ક્રીમ નહીં ચાહી ટોર્ચ મિલેગી ગ્રાહક એટલે કે જે ખરીદવા ગયો છે એમકે જે ક્રીમ નથી જોતી ટોર્ચ ટોર્ચ એટલે તમને બધાને ખબર જ છે કે જો લીલાઈ આપણે કરીએ ને એને દુકાનદાર વહ તો કલ હી ખતમ હો ગઈ મોમબત્તી હૈ ટોર્ચ તો કાલે જ ખતમ થઈ ગઈ છે મીણબત્તી છે ગ્રાહક ખેર તાલા તો હોના હી ચાહીએ ખેર કાઈ નથી તો તાળું તો હશે જ તમારી દુકાનમાં દુકાનદાર જે તું આપું એમ ગ્રાહક જી નહીં ઉસે અપની દુકાન પર લગાકર આપ ઘર પર આરામ કીજીએ જો શું કહે છે ગ્રાહક કે તાળું મારે નથી જોતું પણ તમારી દુકાન ઉપર લગાવીને તમે ઘરે આરામ કરો એમ શું આમ કીધું તો કે જે વસ્તુ મળી એ વસ્તુ તો એની પાસે હાજર નહોતી એટલે ગ્રાહક છે એ શું થયો એનો મગજ થોડો ગરમ થઈ ગયો અને એને શું કીધું કે તાળું હોય તો તમારી દુકાનમાં તમે લગાવી લો ચલો ચોથું ચૂનું ચૂનું કેમ છે જહાં જ્યાં બારિશ હોતી હૈ વહાં ક્યાં પાયા જાતા હૈ એમ પૂછે છે મુન્નુને બરાબર
જ્યાં વધારે વરસાદ હોય બરાબર ત્યાં શું જોવા મળે એમ તો ચુનુકી છાતા છત્રી એમ પાછું તીન દોસ્ત આપસ મેં ગપશપ કર રહે થે પ્રશ્ન હુઆ કે કિસી દિન સોકર ઉઠને પર હમકો યહ પતા ચલે કે હમ લખપતિ બન ગયે તો હમ ક્યા કરેંગે ત્રણ દોસ્ત હતા તમે ફ્રેન્ડ ફ્રેન્ડ ભેગા થાઓ તો અચાનક અમુક કઈ ગપશપ ખોટી ખોટી વાતો કરતા હોય બરાબર એવી રીતના ત્રણ દોસ્ત ભેગા થયા ને વાતો કરતા હતા કે આપણે રાતો રાત કરોડપતિ લખપતિ થઈ જઈએ તો આપણે શું કરીએ એમ તો એક ત્રણ દોસ્તાર હતા એમાંથી એક દોસ્તાર બોલે છે હમ તો સીધે પેરિસ જાયેંગે ઓર ખૂબ મજે કરેંગે પેલો દોસ્તારે શું કીધું કે હું તો પેરિસ જઈશ અને પૈસાથી બધું ખરીદી હરીશ નાનંદ કરશે દૂસરાને કહા મેં કિસી ડાકરત કારોબાર મેં રૂપિયા લગાવંગા બીજો દોસ્તાર એમ કહે છે કે જે ધંધો હોય કારોબાર એટલે કે ધંધો વેપાર વેપાર બરાબર કે જેનાથી પૈસા રોકીએ તો આપણને એ પૈસાનું વળતર મળે બરાબર હું તો એમાં રોકીશ નહીં પૈસા તીસરો બોલ મેં તો ફિર સોને કી બારિશ કરૂંગા ઓર તબ તક સોતા રહૂંગા જબ તક કરોડપતિ ન બન જાઉં બરાબર શું કહે છે ત્રીજો કે મેં તો સોને કી બારિશ કરૂંગા હું તો સોઈશ એટલો સોઈશ કે પાછો કરોડપતિ ન થઈ જાઉ ને ત્યાં લગી શું કરીશ છઠ્ઠો ખુદ વર્તમાન ઓર ભવિષ્ય છે તું ક્યાં સમજતે હો જી મેરે દાદાજી ભૂત મેરે પિતાજી વર્તમાન ઓર મેં ઉસકા ભવિષ્ય હું ટીચર છે એવો પ્રશ્ન કરે છે કે ભૂત કાળ વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ વિશે તું શું સર જાણે છો તો સ્ટુડન્ટે વિદ્યાર્થીએ શું છે વાક્ય કે જી હા મેરે દાદાજી હે વો ભૂત હે મેરે પિતાજી વર્તમાન હે ઓર મેં ઉસકા ભવિષ્ય હું સાતમો પ્રશ્ન રેલ કિરાયા ઇતના અધિક બઢ જાય પર ભી યાત્રીઓ કી સંખ્યા મે વૃદ્ધિ હો રહી હે ઇસકા કારણ બતાઈએ પ્રશ્ન પૂછો છે કે રેલ કિરાયા એટલે કે રેલગાડીનો જે ભાડું હોય બરાબર એ ઈ તો વધતો જ જાય છે એની ટિકિટ છે એ તો વધતી જ જાય છે તો યાત્રી એટલે કે મુસાફરોની સંખ્યા પણ વધતી જાય છે એનું કારણ શું તો જવાબ ઇસકા કારણ યહી હૈ કે હર એક આદમી યહી સોચતા હૈ કે અગલે સાલ કિરાયા ઓર બઢ જાયે ઇસલિયે અભી યાત્રા કર લે જાયે જો આન્સર શું છે તો કે બધા યાત્રીઓ એટલે મુસાફરો એવું વિચારે છે કે આવતા વર્ષે તો આનાથી પણ વધારે ટિકિટનું ભાડું વધી જશે તો આજે આ સાલ આ જ વર્ષમાં આપણે મુસાફરી કરી લઈએ શિક્ષક ને સભી છાત્રો કો ઘાસ ખાતી હુઈ ગાય કા ચિત્ર બનાને કો કહા સભી છાત્ર એટલે વિદ્યાર્થી બરાબર ચિત્ર બના રહે થે કલ્પેશ ને અપના પન્ના કોરા છોડ દિયા શિક્ષક હતા એને બધા વિદ્યાર્થીઓ ને ઘાસ ખાતી હુઈ ગાય એવું ચિત્ર ડ્રો કરવાનું કીધું બરાબર તો બધા વિદ્યાર્થી છે એ ચિત્ર દોરવા લાગ્યા પણ એક કલ્પેશ નો વિદ્યાર્થી હતો એનું પેજ છે એ કોરું છોડી કીધું શિક્ષકની પાસે મારે પૂછ્યું કલ્પેશ ઈ ચિત્ર મેં ઘાસ તો આવે કે ચિત્ર આ ચિત્ર તો આમાં ચિત્ર તે દોર્યું બરાબર એમાં ઘાસ ક્યાં છે તો કલ્પેશે શું કીધું ઘાસ તો ગાય ખાઈ ગઈ એટલે મેં દોર્યું નહીં અચ્છા તો ગાય કહાં હે કલ્પેશ વહ તો ઘાસ ખાવા ચલી ગઈ એનું આખું પેજ છે એ કોરું છોડી દીધું ટીચર આવ્યા એટલે એને પૂછ્યું કે કલ્પેશ આ ચિત્ર તો નથી ચિત્ર કેમ ન દોર્યું તો ઘાસ ક્યાં આમાં પેલા એમ પૂછ્યું ટીચરે તો કલ્પેશે શું કીધું ઘાસ તો ગાય ખાઈ ગઈ હા ઘાસ ગાય ખાઈ ગઈ તો ગાય ક્યાં તો ગાય ઘાસ ખાઈ ગઈ ખાઈ ગઈ ચલો મમ્મી સે જ્યાદા મુજે પાપા કા ચાટા પસંદ હે ક્યું ક્યોંકિ પાપા પ્રતિ ચાટા 5 રૂપિયા દેતે હે શું કહે છે કે મને મમ્મી કરતા પપ્પાનો ઝાપટ થપ્પડ બરાબર વધારે પસંદ છે તો બીજો ફ્રેન્ડ એને પૂછે મુણું કરીને પૂછે છે કે કેમ તો કે પપ્પા જ્યારે ઝાપટ મારે ને ત્યારે 5 રૂપિયા મને આપે એટલે બરાબર ચલો આ ચુટકુલે બુક્સના અહીંયા પૂરા થાય છે હવે આપણે સ્વાધ્યાયમાંથી આપણે જોઈએ ચુટકુલે જો રમેશ આ સ્વાધ્યાયથી અલગ છે ચુટકુલા આવી
આગળ શું આવે બરાબર અને આપણે બીજાને ફસાવી પણ શકીએ. રમેશ, મેં એક એસા ઘર બનાવુંગા જિસકી છત પર ખડે હોકર તારો કો છુઆ જા સકે. હું એવું ઘર બનાવીશ કે એનાથી ઉભી રૂમ તારા ને ઉડી શકે, આકાશ ને તારા ને. બરાબર રમેશ, મેં એક એસા બાસ બનાવુંગા જો બાદલ તક પહોંચતા હો, કે હું એવું બાસ, બાસ એટલે કે શી, એવી સીડી બનાવીશ ને કે એમાં ચડીને હું બાદલ ને અડી શકીશ. રમેશ, તું ઉસ બાસ કો કહાં રખોંગે? સુખી છે રમેશ, બહાર તું સીડી તું ક્યાં રાખીશ? એટલે સુરેશ શું કે, તું મારા ઘર પર, તારા ઘર માં, કારણ કે એનું ઘર તેનું ઊંચું હશે, તેની છત ઉપર ઊભી ના તો તારો રહી શકશું, તો આ પછી ત્યાં જ રાખે ને બાસ. ચલો બીજું, હાથી, મેં શેર સે યુદ્ધ કરુંગા, હાથી ઇનકી છે. ચીટી, મેં ભી તુમ્હારે સાથ ચલુંગી. હાથી, ક્યો? હાથી ઇનકી છે તો ચીટી એટલે કે કીડી, કીડી તારે શું ત્યાં કામ છે? ચીટી એટલે કીડી કહે છે, તું ઘાયલ હોય જાઓ તો મેં તમને અપના ખૂન લૂંગી. કીડી શું કહે છે હાથી ને કે શેર સાથે લડતા લડતા તું ઘાયલ થઈ જા, કેમ કે તને કોઈ ઈજા થાય તો હું તને ખૂન મારું લોહી તને આપીશ. બરાબર, ચલો હવે છે આ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં ક્વેશ્ચન વન, ક્વેશ્ચન ટુ એવી રીતના બે આવ્યા છે. પહેલા ક્વેશ્ચન કયું છે કે હિન્દી છે તો એનું ગુજરાતી કરવાનું છે, અને બીજામાં છે તો ગુજરાતી છે તો એનું હિન્દી કરવાનું છે. ચાલો પહેલા હું તમને હિન્દી વાંચી સંભળાવું, પછી આ ગુજરાતી સમજાવીશ. એક સાહેબ ટેક્સી મેં બેઠે ઓર ડ્રાઈવર સે બોલે, જરા તેજ ચલો વરના મેરા ચિત્રહાર નિકલ જાયેગા. ડ્રાઈવર બોલા, અગર મેં જ્યાદા તેજ ચલાઉં ચલાતા તો કહી એસા ના હો કે આપકે ઓર મેરે ચિત્રો પર હાર ચઢ જાય. શું કહે છે કે એક સાહેબ હતા એ મોટર માં બેઠા હતા બરાબર, એને ઘરે જવું એટલે આપણે જેમ રિક્ષામાં બેસી ને એમ, અને ડ્રાઈવર ને કહ્યું જરા ઝડપથી ચાલ નહીં તો મારું ચિત્રહાર જતું રહેશે. ચિત્રહાર એટલે કે હવે તો કોમન થઈ ગયું છે, પેલા ચિત્રહારનું ખૂબ મહત્વ હતું કે જેમાં જૂના અને નવા ગીત છે એ અડધી કલાક આવતા. બરાબર, એટલે ચિત્રહારનું પેલા તો ખૂબ જ મહત્વ હતું. અને ડ્રાઈવર શું બોલ્યું કે જો હું વધારે ઝડપથી ચલાવીશ ને તો ક્યાંક એવું ન થાય કે તમારા અને મારા ચિત્રો પર હાર ચડી જાય. એટલે શું કહે છે કે હું વધારે ઝડપથી ચલાવીશ તો એક્સિડન્ટ થશે અને આપણે બી ગુજરી જશું અને આપણે જે ફોટા મોટા કરાવશે બરાબર, તો એમાં હાર ન ચડી જાય એવું ઝડપથી આપણે જવું નથી. ચાલો હવે ક્વેશ્ચન બીજો છે, એમાં છે રમેશ, આજે જિંદગી કરતા તો બહુ જ સારું. અચાનક અમૃત આવી ગયા અને બોલ્યું, તારો જીવ લેવા માટે મને આદેશ મળેલો છે. રમેશ, લો બોલો, હવે તો માણસ જરા પણ નહીં કરી શકે. શું જો શું કહે છે રમેશ, એસી જિંદગી સે તો મોત અચ્છી. અચાનક અમૃત આ ગયા ઓર બોલા, તુમ્હારે પ્રાણ લેને કે લીએ મુજે આદેશ મિલા હે કે તુમ્હારે પ્રાણ મેં લે જાઓ. કહીએ અબ તો રમેશ, કહીએ અબ તો આદમી મજાક ભી નહીં કર શકેગા. ક્યું રમેશ છે તો મજાક કરતો તો અમૃત ખરેખર પહોંચી ગયો. ચલો બીજું છે, બ્રિજેશભાઈ બસમાં ઉભા રહીને મુસાફરી કરી રહ્યા હતા. એક મુસાફરે તેમને બેસવા માટે જગ્યા કરી આપી. બ્રિજેશભાઈ, મારે તે શું નથી, મારે ખૂબ ઉતાવળ છે. એનું હિન્દી, બ્રિજેશભાઈ બસને ખડે રહેતા મુસાફરી કરી રહ્યા હતા. આપણે બસમાં જઈએ ને તો ઉભા રહીએ ને એવી રીતે બ્રિજેશભાઈ ઉભા હશે. એક મુસાફરી એટલે બીજા મુસાફરી હતા ને ઉનકે બેઠને કે લીએ જગ્યા કરી દીધી. એટલે આપણે જેમ ઊભા હોય તો બાજુમાં સીટ ખાલી હોય તો આપણે કોઈ જગ્યા કરી દીધી કે બેસી જાઓ, એવી રીતે એને જગ્યા કરી દીધી. પરંતુ તો બ્રિજેશભાઈ શું કહેલું, મુજે બેઠના નહીં ને, મને બેસવું નથી, મેં બહુ જલ્દી બેઠું. છે ને કોમેડી જેવું કે એને જલ્દી જલ્દી બસમાં તો ઊભે ને બેસે, બસ તો જ્યારે ઊભી રહેવાની છે ત્યારે જ ઊભી રહેશે. બરાબર, તેણે એ ભાઈને એવો જવાબ આપ્યો. પરંતુ તારે શું કહેવાય, ચૂટકું લે કે છે નાના અર્થમાં નાના લખાણમાં તમને ઘણું ઘણું સમજાવી દે, અને ખૂબ હસાવી દે. હસવું આપણા સ્વાસ્થ્ય માટે સારું છે, હસતા રહેવું જોઈએ. હસવાથી આપણું મન પણ પ્રફુલ્લિત રહે છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુંદર અને તંદુરસ્ત રહે છે. બરાબર, તો આવી જ રીતના આપણે આપણા બીજા પણ વિડીયોમાં આપણે મળીશું. આવજો, જય શ્રી કૃષ્ણ.